દેશમાં આવેલા અને વૈશ્વિક ધરોહરમાં સામેલ એવું કોર્ણાર્ક સૂર્યમંદિર આજે આ મંદિર અંદાજીત સાતસો બાવીસ વર્ષ જૂનું છે આ મંદિર રેતીના પથ્થરો અને ગ્રેનેડથી બનેલું છે ઓડિશા રાજ્યના પુરીમાં આવેલા કોર્ણાક સૂર્યમંદિરનું નિર્માણ ઈસવીસન બારસો પચાસમાં ગાંગવંશ રાજા નરસિંહદેવ પ્રથમે કરાવ્યું હતું આ મંદિર કલિંગ શૈલીમાં બનાવવામાં આવ્યું છે મંદિરના મુખ્ય દ્વારનું નિર્માણ પૂર્વ દિશામાં એ રીતે કરવામાં આવ્યું છે કે જેમાં ઉગતા સૂર્યનું પહેલું કિરણ મંદિરના પ્રવેશ દ્વાર પર જ પડે છે વર્ષ ઓગણીસો ચોર્યાસીમાં આ મંદિરને યુનેસ્કોએ વૈશ્વિક ધરોહર તરીકે જાહેર કર્યું મંદિરની રચના રથ આકારની છે રથમાં કુલ બાર જોડી પૈડા છે જેમાં એક પૈડાનો વ્યાસ લગભગ ત્રણ મીટર સુધીનો છે આ પૈડાને પ્રકાશ ઘડિયાળ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આ પૈડાઓ સમય દર્શાવતા હોવાનું કહેવાય છે આ રથમાં સાત ઘોડા છે જેને અઠવાડિયાના સાત દિવસનું પ્રતિક માનવામાં આવે છે સૂર્ય સૂર્યમંદિરના પ્રવેશ દ્વાર પર બે મૂર્તિ છે જેમાં સિંહની નીચે હાથી અને હાથી નીચે માણસનું શરીર છે એવું માનવામાં આવે છે કે મંદિરની નજીક બે કિમી ઉત્તર ભાગમાં ચંદ્રભાગા નદી વહેતી હતી જે હાલમાં લુપ્ત છે આ મંદિરના નિર્માણ માટે બારસો કારીગરોએ બાર વર્ષ કામ કર્યું છતાં પણ કામ પૂરું ન થયું ત્યારબાદ મુખ્ય શિલ્પકાર દિસુમો રાણાના પુત્ર ધર્મપદાએ નિર્માણ કાર્ય પૂરું કર્યું અને મંદિર બન્યા બાદ તેમણે ચંદ્રભાગા નદીમાં ઝંપલાવી મોત વહલું કર્યું હતું કોરોનાક શબ્દમાં અર્ક શબ્દની સંધિ છે અર્કનો મતલબ સૂર્યદેવ થાય છે આ મંદિરમાં ભગવાન સૂર્ય રથ પર સવાર છે જગન્નાથપુરીથી લગભગ પાંત્રીસ કિમી દૂર આવેલા આ મંદિરને જોવા માટે માત્ર દેશ નહીં વિદેશથી પણ લોકો આવે છે આવા જ રસપ્રદ અને માહિતીસભર વિડીયો જોવા માટે જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે